हेलो, गुड मॉर्निंग एवरीवन. वेलकम टू द अनदर सेशन ऑफ फिनेंशियल अकाउंटिंग टू. टुडे वी आर गोइंग टू डिस्कस एग्जांपल नंबर 7 परेशन दीपक फ्रॉम पेज नंबर 121 एंड 122. सो लेट अस हैव अ लुक एट द सेम फर्स्ट. द बैलेंस शीट ऑफ परेशन दीपक ऑन 31/3/2016 इज एज फॉलोज. द स्टूडेंट्स, दोज हु आर स्टिल नॉट अंडरस्टैंडिंग द कंसेप्ट, पे अटेंशन हियर वेरी प्रॉपरली. Here I am going to discuss all these things once again. Firstly, before starting with the solution, it is compulsory for you to understand the example. Question શું છે પહેલા તમારે સમજવું જરૂરી છે. તમને ક્વેશ્ચનમાં જે બેલેન્સ શીટ આપેલી છે એ પાર્ટનરશીપ ફોર્મની આપેલી છે. એ પાર્ટનરશીપ ફોર્મ છે એ પોતાનો બિઝનેસ છે એ કંપનીને ટ્રાન્સફર કરે છે ઓર કંપનીને સેલ કરી નાખે છે ઓર એનું જ કંપનીમાં રૂપાંતર થાય છે, રાઈટ? સો ઇન દેટ કેસ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ તમારે શું આપવી પડે? એક્ઝિસ્ટિંગ પાર્ટનરશીપ ફોર્મ છે એની બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝ કરવી પડે અને બધી વસ્તુઓ તમારે ટ્રાન્સફર કરવી પડે કંપનીની બુકમાં, રાઈટ? સો પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે શું કર્યું? પાર્ટનરશીપ ફોર્મની બુક ક્લોઝ કરી, એની બધી એન્ટ્રીઝ કરી. હવે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? કંપનીમાં આ બધી ટ્રીટમેન્ટ કેવી રીતે પાસ થાય છે, કંપનીની બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં બધી ટ્રીટમેન્ટ્સ કેમ આપવાની એ આપણે જોઈએ છે, રાઈટ? સો નેટ અસેટ પરચેસ કન્સિડરેશન એ બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી જર્નલ એન્ટ્રીઝના ફોર્મેટમાં ચેન્જ આવશે બીકોઝ પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે પાર્ટનરશીપ ફોર્મની બુકમાં એન્ટ્રીઝ પાસ કરી એન્ડ ઇન ધીસ ચેપ્ટર વી આર ગોઈંગ ટુ પાસ ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ધ કંપની, રાઈટ? અલોંગ વિથ દેટ વી ઓલ્સો નીડ ટુ પ્રિપેર બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ ધી કંપની, રાઈટ? બિકોઝ કંપની પાસે અત્યાર સુધી કંઈ જ નહોતું, અસેટ્સ કે લાયબિલિટીઝ કે કંઈ જ નહોતું. હવે પાર્ટનરશીપ ફોર્મ પાસેથી આ બધી વસ્તુઓ ટ્રાન્સફર થાય છે, એને પોતાના ઇક્વિટી શેર્સ ઓલ્સો ઇશ્યુ કર્યા, રાઈટ? સો હવે એની એક બેલેન્સ શીટ પણ બની શકે. તો એ બેલેન્સ શીટ આપણે અહીંયા બનાવવાની છે, રાઈટ? સો ફર્સ્ટલી નાવ લેટ અસ રીડ ધ ક્વેશ્ચન એન્ડ વીલ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ સિચ્યુએશન વન બાય વન. સ્ક્રીન પર તમારી પાસે નેટ અસેટ અને ટોટલ લાયબિલિટીઝ રાખેલી છે. તમારી પાસે ક્વેશ્ચન છે, તમે રીડ કરી શકો છો. જસ્ટ પે અટેન્શન ઇન દેટ. ધ બેલેન્સ શીટ ઓફ પરેશન દીપક ઇઝ એઝ અંડર. કેપિટલ્સ આપેલી છે બંનેની. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 12% ડિપોઝિટ્સ, ક્રેડિટર્સ, વર્કર્સ સેવિંગ્સ અકાઉન્ટ, બિલ્સ પેએબલ, વર્કર્સ એક્સિડન્ટ ફંડ, ડેપ્રિસિએશન ફંડ, ગુડવિલ, બિલ્ડિંગ મશીનરી સ્ટોક, ડેટર્સ, પ્રીપેમેન્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેશ. ઓકે, એડજસ્ટમેન્ટ્સ જોઈએ. શ્રુતિ લિમિટેડ વોઝ ઇનકોર્પોરેટેડ ટુ ટેક ઓવર ધી અબાઉ બિઝનેસ. ઇટ્સ ઓથોરાઇઝડ કેપિટલ ઇઝ 5000 ઇક્વિટી શેર્સ એટ ₹100 ઈચ. તો નવી કંપનીનું નામ શું છે? શ્રુતિ લિમિટેડ. એ આ કંપનીનો એ પાર્ટનરશીપ ફોર્મનો બિઝનેસ પરચેસ કરે છે. કન્ડિશન્સ આપેલી છે. હવે જો દરેકે દરેક એડજસ્ટમેન્ટની જર્નલ એન્ટ્રી હોય જ એવું કમ્પલસરી નથી. સર્ટેન એડજસ્ટમેન્ટ્સ છે એ ખાલી ઇન્ફોર્મેશન હોય કે આમાં આમ કરવાનું છે, આ એક્ઝામ્પલમાં આ ચેપ્ટરમાં આવી રીતે કરવાનું છે. તો બધાની જર્નલ એન્ટ્રી હોય જ એવું કમ્પલસરી નથી. ફર્સ્ટ, ગુડવિલ ઓફ ધી ફર્મ ઇઝ વેલ્યુડ એટ 24000. ગુડવિલની વેલ્યુ આપી દીધેલી છે. ઓલ ધી લાયબિલિટીઝ એક્સેપ્ટ બિલ્સ પેએબલ આર ટુ બી એક્સેપ્ટેડ બાય ધ કંપની. બિલ્સ પેએબલ સિવાયની બધી લાયબિલિટી કંપની લઈ જશે. All the assets except ₹4000 of cash are to be accepted by the company. Cash balance જો તમને 34000 આપેલી છે તો એવું કહે છે કે 4000 સિવાયની બધી જ કેશ બેલેન્સ છે એ કંપનીમાં ટ્રાન્સફર થશે. તો નેટ અસેટમાં આપણે કેશ બેલેન્સ લખશું 30000, નોટ 34000. Then assets value આપેલી છે. Fixed assets are taken over by the company at 25% more than the book value. 50% સ્ટોક એટ લેસ બાય 20% એન્ડ રિમેનિંગ સ્ટોક એઝ પર બુક વેલ્યુ. આ એડજસ્ટમેન્ટ તમે 12th સ્ટાન્ડર્ડમાં ઘણા બધા એક્ઝામ્પલ્સમાં કરેલું છે. ડેટર્સ વિથ પ્રોવિઝન ઓફ 10% બેડ ડેટ રિઝર્વ. ફિફ્થ એડજસ્ટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફર્સ્ટ ટાઈમ આવે છે. રિયલાઇઝેશન એક્સપેન્સીસ ઓફ ₹3000 ઓફ ધી ફર્મ બોર્ન બાય ધ ન્યૂ કંપની. હવે જો રિયલાઇઝેશન એક્સપેન્સ કે ડિઝોલ્યુશન એક્સપેન્સ એ છે કોના? એ હોય કોના? પાર્ટનરશીપ ફોર્મના, ભાગીદારી પેઢીના હોય, રાઈટ? પણ એ ભોગવે છે કોણ? કંપની ભોગવે છે. એટલે કે એ કેશ છે એ કોણ પે કરે છે? કંપની પે કરે છે. સો આ કેસમાં તમારે શું કરવાનું? જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે એ ₹3000 તમારે ગુડવિલમાં એડ કરી દેવાના. એક જ સિમ્પલ એડજસ્ટમેન્ટ,
ओके तो गुडविल जो 24,000 आपेली है आपणे गुडविल लखशुं 27,000 बाय एडिंग दैट 3,000। शुं काम एवुं थाय छे, भागीदारी पेढ़ीना खर्च छे ए कंपनी भोगवे छे, एटले कंपनी ए भागीदारी पेढ़ी ने देवी जोईए जेटली रकम एना करता 3,000 रुपया वधारे आपे छे। सो देट रिप्रेजेंट्स दी पार्ट ऑफ गुडविल। ओके एटली कैश बैलेंस छे ए पार्टनरशिप फर्म ने वधारे मळशे। इट मीन्स तमारा जे पीसी अने नेट असेटना डिफरन्स छे ए वधी जशे 3,000 थी, एटले तमारी गुडविल 24,000 जग्याए 27,000। ઓલરાઇટ, તો જ્યારે જ્યારે આવું આપેલું હોય, વેન એવર ધ રિયલાઇઝેશન એક્સપેન્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ આર ટુ બી બોર્ન બાય ધ કંપની, આર ટુ બી પેઇડ બાય ધ કંપની, એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ વી નીડ ટુ એડ ધ સેમ અમાઉન્ટ ઇન ગુડવિલ। ઓલરાઇટ, દેન પરચેસ કન્સિડરેશન ઇઝ ટુ બી પેઇડ ઇન 2,000 ઇક્વિટી શેર્સ ફૂલી પેઇડ અપ એટ 10% પ્રીમિયમ એન્ડ 12% 1,200 ડિબેન્ચર્સ ઓફ રૂપીઝ 100 ઇચ એટ 10% ડિસ્કાઉન્ટ એન્ડ રેસ્ટ અમાઉન્ટ ઇન કેશ। તમારું પરચેસ કન્સિડરેશનમાં 3 વસ્તુઓ છે, ઇક્વિટી શેર્સ ઇશ્યુડ વિથ પ્રીમિયમ, ડિબેન્ચર્સ ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિમેનિંગ અમાઉન્ટ ઇન કેશ। ધ રિમેનિંગ શેર્સ આર ટુ બી ઇશ્યુડ એટ પબ્લિક એટ 10% પ્રીમિયમ વિચ આર ફૂલી પેઇડ એન્ડ કંપની પેઇડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ ઓફ રૂપીઝ 6,000। પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ટુ રેકોર્ડ ધી અબાઉટ ટ્રાન્ઝેક્શન્સ ઇન ધ બુક્સ ઓફ શ્રુતિ લિમિટેડ એન્ડ પ્રિપેર ઓપનિંગ બેલેન્સ શીટ ઓફ ધ ન્યૂ કંપની। શ્રુતિ લિમિટેડની બુકમાં એન્ટ્રીઝ પાસ કરવાની છે અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે। રાઈટ, સો આ તમારો ક્વેશ્ચન હતો। હવે આપણે વર્કિંગ નોટ્સ જોઈએ, સ્ટાર્ટિંગ વિથ ધ વેરી ફર્સ્ટ થિંગ, નેટ અસેટ। ઓલરાઇટ, સો હિયર બધી ફિક્સ્ડ અસેટ્સમાં શું કરવાનું છે, બુક વેલ્યુ કરતાં 25% વધારે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બિલ્ડિંગ, બિલ્ડિંગ તમને આપેલું છે ડેપ્રિસિએશન ફંડ સાથે। સો વેન એવર ધ ડેપ્રિસિએશન ફંડ ઇઝ ગિવન ઇન ધ બેલેન્સ શીટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધ વેલ્યુ ઓફ યોર અસેટ ઇઝ શોન એટ ઇટ્સ કોસ્ટ પ્રાઇસ। રાઈટ, સો ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ ધ બુક વેલ્યુ ઓફ ધ અસેટ યુ નીડ ટુ ડિડક્ટ ડેપ્રિસિએશન ફંડ ફ્રોમ ધ ગિવન કોસ્ટ પ્રાઇસ ઓફ ધી અસેટ। સો બેલેન્સ શીટમાં જે બિલ્ડિંગની અમાઉન્ટ આપેલી છે 2,40,000 એની મૂળ કિંમત છે, કોસ્ટ પ્રાઇસ છે। ઓપોઝિટ સાઇડ ડેપ્રિસિએશન ફંડ આપેલું છે 40,000, તો એ એમાંથી ડિડક્ટ કરશો તો તમને એની બુક વેલ્યુ મળશે। રાઈટ, સો 2,40,000 માઇનસ 40,000, સો દેટ ઇઝ 2 લેખ્સ, એન્ડ નાવ યુ નીડ ટુ એડ 25% ઓફ 2 લેખ્સ ટુ દેટ, સો ફાઇનલી ધ વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 2,50,000। ઓલરાઇટ, નેક્સ્ટ મશીન, સો મશીન 50,000 ઇઝ ગિવન પ્લસ 25% ઓફ ધ સેમ, સો દેટ ઇઝ 62,500। જસ્ટ અ સેકન્ડ, નેક્સ્ટ સ્ટોક, સો સ્ટોકમાં શું કરવાનું છે, 50% ઓફ સ્ટોક ઇઝ લેસ બાય 20%, સો સ્ટોક ઓફ રૂપીઝ 38,000 એનું આપણે બાયફિકેશન કર્યું છે 90,000 90,000, એટલે 50-50%, પેલું 19,000 છે એઝ ઇટ ઇઝ રહેશે, બીજા 19,000 શું કહે છે 50% ઓફ ધ સ્ટોક ઇઝ લેસ બાય 20%, સો 19,000 માઇનસ 20% ઓફ ધ સેમ, સો 15,200 પ્લસ રિમેનિંગ 50% એઝ ઇટ ઇઝ 19,000, સો 34,200, સો ધ વેલ્યુ ઓફ યોર સ્ટોક ઇઝ 34,200। આઈ એમ જસ્ટ ઝૂમિંગ ઇટ આઉટ સો દેટ ઇટ વુડ બી ઇઝીલી વિઝિબલ ટુ યુ। ઓકે, સ્ટોકની વાત કરું છું, દેન ડેટર્સ લેસ BDR 49,000 ડેટર્સ છે, એમાંથી બેડ ડેટ્સ રિઝર્વ 10% ડિડક્ટ થશે, સો દેટ ઇઝ 44,100। પ્રી પેમેન્ટ્સ આર ગિવન, દેન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટની રેગ્યુલર જે વેલ્યુ છે એ જ લેવાની છે, દેન કેશ, ઓકે 4,000 સિવાયના કેશ લઈ જાય છે એવું કહે છે, સો 34,000 માઇનસ 4,000, સો દેટ ઇઝ 30,000। ઓલરાઇટ, એન્ડ ગુડવિલ 27,000, વાય ઇટ ઇઝ 27,000, આઈ હેવ રિટન ડાઉન ધી નોટ ઓવર હિયર, 24,000 ગુડવિલ એઝ ઇટ ઇઝ
plus 3000 expenses, 3000 rupees of realization expenses to be borne by the company, right? So the total assets will be 4,75,800. By deducting the total liability, there is a correction over here. Instead of debentures, you need to write down 12% deposits. ભૂલથી ડિપોઝિટ્સ વર્ડની જગ્યાએ ડિબેન્ચર્સ લખાઈ ગયું છે તો તમે ડિપોઝિટ લખી નાખશો, રાઈટ? સો 12% ડિપોઝિટ્સ ઓફ રૂપીઝ 60,000. નેક્સ્ટ ક્રેડિટર્સ 30,000 એન્ડ વર્કર્સ સેવિંગ્સ અકાઉન્ટ. બિલ્સ પેએબલ સિવાયની બધી જ લાયબિલિટીઝ લઈ જાય છે. સો ફાઇનલી યોર નેટ એસેટ ઇઝ 3,37,800. મૂવિંગ ફર્ધર, then purchase consideration 2000 equity shares of rupees 100 each at 10% premium. To le lida equity share 2000 into 100, so that is 2 lakh. Security premium 2000 into 10, 100 na 10% e tamaru premium thashe, and 12% debentures at discount. So face value is 100, after deducting 10% discount, so that is 90 rupees per debenture. So debenture will be of rupees 1,08,000. So 2 lakhs plus 20,000 plus 1,08,000, so total 3,28,000. Difference between 367,800 and 328, so remaining amount is in cash. So net asset and PC bane sarkha rahe, jyare goodwill tame lei lidi chhe tyare. So બેલેન્સિંગ ફિગર કેટલા આવશે? 39,800. ઓલરાઈટ, સો આ જે કેશ છે એ કેવા કેવા છે? આ એવા કેશ છે કે જેમાં 3000 રૂપીઝના જે રિયલાઇઝેશન એક્સપેન્સ પે કરવાના છે એ પણ આમાં ઇન્ક્લુડેડ છે. સો યુ કેન બાયફોકેટ ધીસ અમાઉન્ટ લાઈક દેટ. 36,800 રૂપીઝ ઇઝ ગિવન એઝ પીસી એન્ડ 3,000 રૂપીઝ ઇઝ ગિવન ફોર રિયલાઇઝેશન એક્સપેન્સ. સો ટોટલ અમાઉન્ટ ટુ બી પેઇડ ટુ પાર્ટનરશીપ ફર્મ વિલ બી 39,800. ઓલરાઈટ, સો ધીસ રિપ્રેઝેન્ટ્સ ધ પરચેસ કન્સિડરેશન. નેક્સ્ટ રિમેનિંગ શેર્સ. સો ટોટલ ઓથોરાઇઝ્ડ કેપિટલ ઇઝ 5,000 રૂપીઝ. ફ્રોમ ધીસ purchase consideration is paid for 2000 shares, so remaining shares will be 3000 shares which will be issued at 10% premium. Alright, moving further, journal entries in the books of Shruti Limited. So what we have discussed up till now, we have calculated net asset, we have calculated purchase consideration, and moreover we also have calculated the number of remaining shares to be issued to the public. Now moving further with the journal entries. So we are having the entries like this: asset account debit to liabilities to partnership firm account, right? Over here there is also one correction. In place of 12% debentures, write down 12% deposits. So all the assets account debit, આ બધી assets લેવાની છે તમારે net asset માંથી, આ બધી liabilities બી લેવાની છે net asset માંથી. And to partnership firm, this amount represents the amount of purchase consideration. After passing this entry, you need to tally debit and credit. And banne no total che sarkho thai javo joye. Right? So this is your first entry. Second entry is for purchase consideration. Kaya form ma purchase consideration made che. So partnership firm account debit. Aya amount lakhvai na kho jo 367,800. To equity share capital, to security premium, to 12% debentures, અહીંયા debentures બરાબર છે, to cash 39,800. Alright, so this represents your second journal entry related with purchase consideration paid to the partnership firm. પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે પીસી રિસીવ્ડ લખતા, બીકોઝ પાર્ટનરશીપ ફોર્મ રિસીવ કરતી. અહીંયા આપણે લખશું પરચેસ કન્સિડરેશન પેઇડ ટુ ધ પાર્ટનરશીપ ફોર્મ. ઓકે, નેક્સ્ટ થર્ડ એન્ટ્રી ફોર રિમેનિંગ શેર્સ. બેંક ઓર કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યોરિટી પ્રીમિયમ. ઓલરાઈટ, સો દેટ અમાઉન્ટ ઇઝ ગોઈંગ ટુ બી રિસીવ્ડ બાય ધ ફર્મ, સોરી કંપની. સો એન્ટ્રી વિલ બી કેશ ટુ ઇક્વિટી શેર ટુ સિક્યોરિટી પ્રીમિયમ, બિંગ રિમેનિંગ શેર્સ આર ઇશ્યુડ ટુ પબ્લિક એટ 10% પ્રીમિયમ. એન્ડ લાસ્ટ એન્ટ્રી પહેલી વખત આવે છે, કંપનીનો એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ, કંપનીનું
મિસેલિનિયસ એક્સપેન્સ કહી શકાય ઓર કંપની સ્ટાર્ટ કરવા માટેના જે કોઈ બી એક્સપેન્સીસ છે, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, એની એન્ટ્રી આવશે પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. ઓકે, સો ધીસ રિપ્રેઝેન્ટ્સ ધ પાર્ટ ઓફ યોર જર્નલ એન્ટ્રી. હવે બેલેન્સ શીટ બનાવવાની છે તો એના માટે કેશ બેલેન્સ કેલ્ક્યુલેટ કરવી પડશે. તો એની વર્કિંગ નોટ બી તમે જોઈ શકો છો સ્ક્રીન પર. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ બિગિનિંગ ઇટ સેલ્ફ, બિગિનિંગથી જોઈ લેવાનું તમારી કેશ બેલેન્સમાં કયા કયા ફેરફારો થયા છે. તો સૌથી પહેલાં નેટ એસેટમાં તમને મળે છે 30,000, પછી પબ્લિક ઇશ્યુમાં તમને કેશ મળે છે 3,30,000, પછી પીસી ટાઈમે તમે પે કરો છો 39,800, એન્ડ ધેન યુ હેવ પેઇડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ 6,000. સો ફાઇનલી કેશ બેલેન્સ ઓન હેન્ડ આવશે 3,14,200, કે જે તમારે લખવાની છે બેલેન્સ શીટમાં. ઓલરાઇટ, સો હવે જઈએ બેલેન્સ શીટ સાઈડ. જો આ બેલેન્સ શીટ છે. ઓકે, પહેલાં તો અસેટ સાઈડ બધી પૂરી કરવાની, ઓર જે કોઈ બી સાઈડ લખો છો પહેલાં એક જ સાઈડ પૂરી કરી લેવાની અને પછી નેક્સ્ટ સાઈડ. સો અસેટ સાઈડથી સ્ટાર્ટ કરીએ. ગુડવિલ 27,000, બિલ્ડિંગ મશીન ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક ડેટર્સ લેસ બીડીઆર એન્ડ પ્રી પેમેન્ટ્સ, આ બધું તમારી નેટ અસેટની વર્કિંગ નોટમાંથી આવશે અને કાં તો જર્નલ એન્ટ્રીઝમાં જે જે ડેબિટ કર્યું છે એ બધું આવશે. કેશ બેલેન્સ આપણે લેવાની છે પ્રીવિયસ હમણાં જે કેલ્ક્યુલેટ કરી એ, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિલિમિનરી એક્સપેન્સ, એ અસેટ સાઈડ આવે કેમકે એ તમારા કેપિટલ એક્સપેન્સ કહેવાય. સો પ્રિલિમિનરી એક્સપેન્સ આવ્યા 6,000, આટલી વસ્તુઓ અત્યારે રાખો છો. નેક્સ્ટ ઓથોરાઇઝ્ડ કેપિટલ, મેં ગઈકાલે તમને જે વાત કરી હતી ઓથોરાઇઝ્ડ કેપિટલ તમારે લખવી પડે અને ટોટલ તમે ડબલ અંડરલાઇન કરો છો એટલે એ આ ટોટલમાં ઇન્ક્લુડ થશે નહીં, રાઈટ? સો એમાંથી પેઇડ અપ કેપિટલ કેટલી છે, પૂરેપૂરી ઇશ્યુ થઈ ગઈ, જોવો 2,000 rupees એઝ અ પીસી એન્ડ 3,000 rupees એઝ રિમેનિંગ શેર્સ વિચ આર ટુ બી ઇશ્યુડ બાય ધ કંપની. નેક્સ્ટ સિક્યોરિટી પ્રીમિયમ, તો બંને શેર્સ છે પ્રીમિયમથી ઇશ્યુ થાય છે, પીસીમાં બી તમે પ્રીમિયમથી આપો છો અને રિમેનિંગ શેર્સ બી પ્રીમિયમથી ઇશ્યુ થાય છે, રાઈટ? સો 20,000 + 30,000, સો દેટ રિપ્રેઝેન્ટ્સ યોર સિક્યોરિટી પ્રીમિયમ. નેક્સ્ટ 12% ડિબેન્ચર્સ, હવે ઇશ્યુ ભલે ડિસ્કાઉન્ટથી થાય છે પણ બેલેન્સ શીટમાં તો તમારે પૂરેપૂરી ફેસ વેલ્યુ લખવી પડે, રાઈટ? સો દેટ ઇઝ 1,200 × 100, સો દેટ ઇઝ 1,20,000, બટ એઝ ઇટ ઇઝ ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ તમારે અસેટ સાઈડ લખવું પડે એઝ ઇટ ઇઝ યોર કેપિટલ એક્સપેન્સ ઓર કેપિટલ લોસ. લોજિકલી ઇટ ઇઝ યોર કેપિટલ લોસ, તો તમારે આ રીતે શો કરવું પડશે જ્યારે ડિબેન્ચર્સ છે એ ડિસ્કાઉન્ટથી ઇશ્યુ થાય છે ત્યારે. ડોન્ટ ફગેટ ટુ રાઇટ ધસ. નેક્સ્ટ ક્રેડિટર્સ 30,000, વર્કર્સ સેવિંગ્સ અકાઉન્ટ 18,000, એન્ડ હિયર ઓલ્સો દેર ઇઝ અ કરેક્શન, ઇટ ઇઝ નોટ ડિબેન્ચર્સ, ઇટ ઇઝ 12% ડિપોઝિટ્સ, રાઈટ? સો ધીસ ઇઝ 12% ડિપોઝિટ દેટ ઇઝ રિસીવડ ફ્રોમ ધ પાર્ટનરશીપ ફર્મ. સો લાઇકવાઇઝ યુ કેન પ્રિપેર યોર બેલેન્સ શીટ. આફ્ટર ધ પ્રિપરેશન ઓફ બેલેન્સ શીટ યુ નીડ ટુ મેક અ ટોટલ. સો ધ ટોટલ ઓફ બેલેન્સ શીટ ઇઝ 7,78,000. ઓલરાઇટ, સો this is your whole example all about. So I am just wiping up the page once again so that you can take the snapshot. So we have started today's session from this page. The working note related with net asset. Then PC and remaining shares. Then journal entries. You can pause the video at any time and you can take the snapshot. Then entry number 3 and 4 along with the cash working notes. And the last page of today's session is balance sheet of company. So this is your example number 7 all about. Don't forget to write this. Thank you all.